નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા સભા નોબલ સ્કૂલ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં ઇંગ્લિશ બરાબર ઇંગ્લિશ શીખવાનું છે, જેમાં આપણે ગુજરાતીમાં સ્વર વ્યંજન શીખી ગયા છે. એવી રીતે ઇંગ્લિશમાં સ્વર ક્યારે બરાબર કયા અક્ષરની આગળ મૂકવામાં આવે છે એ બધી આજે આપણે સમજૂતી મેળવવાની છે, તેમજ તમારે ફેસબુકમાં લખવાનું છે. તો તેથી દરેક વિદ્યાર્થીએ તમારે ફેસબુક કાઢવાની રહેશે, મારી સાથે સમજવાનું છે. પછી આજે મેં બોર્ડ ઉપર જે લખેલું છે તમારે પણ તમારે ફેસબુકમાં બે વાર લખવાનું રહેશે, તેમજ પાકું કરવાનું રહેશે બરાબર. તો ચાલો ગુજરાતીમાં જે અ આ ઇ ઉ ઋ બરાબર એવી રીતના 13 સ્વર છે ને, એમ ઇંગ્લિશમાં કેટલા સ્વર છે? તો કે 5 સ્વર છે, જેને શું કહેવાય? વોવેલ્સ. શું કહેવાય ઇંગ્લિશમાં જેને? વોવેલ્સ બરાબર. ઇંગ્લિશમાં 5 સ્વર છે, એ ઈ આઈ ઓ યુ. ઇંગ્લિશમાં કેટલા સ્વર છે? 5. એ ઈ આઈ ઓ યુ. ગુજરાતીના સ્વર તો અડે, પરંતુ ઇંગ્લિશમાં તમને પૂછે કોઈ કે ઇંગ્લિશમાં સ્વર કેટલા છે, તો કે 5 સ્વર છે, એ ઈ આઈ ઓ યુ બરાબર. આ 5 છે એ અંગ્રેજીના સ્વર છે. અને જોઈએ હવે આપણે આર્ટિકલ્સ કેટલા છે, તો કે 2. એક તો એ અને બીજો એ, આ બે શું છે? આપણા આર્ટિકલ્સ બરાબર. બાકી તમને પૂછે તો તમને ખ્યાલ ના હોય કે ક્યારે એ મૂકવું અને ક્યારે એ એમ. તો જ્યારે વાક્યમાં સ્વરથી સ્પેલિંગ લખવામાં આવે ત્યારે એ એન સ્પેલિંગ આગળ લખવામાં આવે છે. એક્ઝામ્પલ એક તમને આપ્યું છે, દાખલા તરીકે ધીસ ઇઝ ખાલી જો ધીસ ઇઝ એન એન્ડ બરાબર. તો અહીંયા એન શું કામ લખ્યું? તો કે પેલો અક્ષર. જો આજે સાવ વાક્ય એવું લઈને અહીંથી નહીં, ત્યાં તો કોઈ પણ આવશે ધીસ ધેટ બરાબર. પરંતુ વાક્યમાં અહીંયા જુઓ કોઈ પણ સ્પેલિંગ છે, એન એપલ બરાબર, આઉસ આઉ બરાબર, કોઈ પણ પૂછે ઇંક વોટ એપલ આઉ ઇંક વોટ બરાબર. એટલે કોઈ પણ સ્વર થી સ્પેલિંગ સ્ટાર્ટ થતો હોય એમ થાય. તો એની આગળ એ, જ્યારે બાકી બધામાં શું હોય, કયા આર્ટિકલ સાચો એ આપણે અહીંયા લખી શકીએ કે ધેટ ઇઝ એ પેન. તો અમારે એમ ન હોય, કારણ કે અહીંયા સ્વર છે તો કે ના, અહીંયા સ્વરથી સ્પેલિંગ સ્ટાર્ટ થતો નથી બરાબર. જેનામાં સ્વર એ વાક્યમાં જ્યારે સ્વર આવતો હોય ત્યારે જ એની આગળ એ મૂકવામાં આવે, બાકી બધામાં એ લખવામાં આવે આખાની જગ્યા નથી. અમે તમને બે એક્ઝામ્પલ આપ્યા, એક એ વાળું અને એક એ વાળું. તો તમને ખ્યાલ આવ્યો હશે કે જેમ ગુજરાતીમાં સ્વર આવે છે તે એવી જ રીતે અંગ્રેજીમાં 5 સ્વર, જેને શું કહેવાય ઇંગ્લિશમાં? વોવેલ્સ, એ ઈ આઈ ઓ યુ બરાબર. એ 5 સ્વર છે. બે આર્ટિકલ્સ તો કે કયા છે? એક તો એ છે ને એક તો એ. આ બે શું છે? આર્ટિકલ્સ. આર્ટિકલ્સમાં તો ક્યાં આવવું જોઈએ? એ ક્યારે મૂકવામાં? તો કે વાક્યમાં જ્યારે શું હોય? સ્વર સ્વર હોય. વાક્યમાં જ્યારે સ્વર હોય ત્યારે એની આગળ એ લગાવી શકાય છે. બાકી બધામાં કયો આર્ટિકલ લખાય? તો કે બાકી બધામાં આર્ટિકલ એ લગાવવામાં આવે છે. ઉપર લખવામાં આવે છે અને ધીસ હોય ધેટ હોય કોઈ પણ હોય, પરંતુ અહીંયા સ્વર હોય તો જ એની આગળ એ અહીંયા આવશે, બાકી બધામાં એ આવશે. તો આ જ રીતે તમારે સમજૂતી વ્યવસ્થિત રીતે તમારે સમજવાનું છે, તેમજ આજે મેં લખાવેલું છે આ તમારે શેમાં લખવાનું છે? તમારે ફેસબુકમાં બે વાર લખવાનું છે. ગમે ત્યારે તમને વાક્યમાં પૂછાય, તો તમને જેથી પરીક્ષામાં પૂછાય તો તમે આપી જાઓ કે એ એનું કે એ. ઘણી વાર તમે ઘોટાળા કરો છો, સ્વરથી ચાલુ સ્વર હોય ને તો અહીંયા એ મૂકો છો અને અહીંયા એ મૂકી દો છો, એવું નહીં કરવાનું. પહેલાં તમારે સમજવાનું, જોવાનું કે અહીં સ્વરથી વાક્ય શરૂ થાય છે, સ્વર છે અહીંયા તો કે આ અહીંયા એમ, એટલે કે પેલો અક્ષર પહેલો જ અક્ષર જોવાનું છે, બાકીના પાછળના અક્ષર જોવાના નહીં. મેં તમને બીજા પણ ઉદાહરણ આપ્યા, એપલ આઉ ઇમ્પોર્ટ બરાબર. એ પણ કોઈ પણ સ્વરથી આવે, એવું નથી કે આ એક જ સ્પેલિંગ, સ્વરથી ઘણા બધા સ્પેલિંગ આવે. તો એ તમારે જોવાનું, સ્વરથી સ્પેલિંગ ચાલુ થાય છે તો જ તમારે એ લગાવવાનું, બાકી બધામાં એ લગાવવાનું. તો દરેક વિદ્યાર્થી આ સમજી સમજૂતી સમજવાની છે, તેમજ તમારે ફેસબુકમાં સુંદર અક્ષરે લખેલું હોવું જોઈએ.